ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। कौन श्रेष्ठ गणाय, सदगुरु के माता? सदगुरु ए माँ छे। एक माँ बाळक ने स्तनपान करावी पुष्टि आपे छे। सदगुरु रूपी माँ कायम ने माटे स्तनपान छोड़ावी ने पुष्ट करे छे। तेने जन्म मरणना त्रासमांथी मुक्ति अपावे छे, मोक्ष अपावे, एटले फरी कोई वक्त जन्म ले स्तनपान करवू ज न पड़े। स्तनपान करावनार मां श्रेष्ठ के स्तनपान छोड़ावनार मां श्रेष्ठ? सद्गुरु मां श्रेष्ठ के जननी मां श्रेष्ठ? गुरु श्रेष्ठ छे। सद्गुरु मळ्या पछी जीवन पवित्र थाय छे, नवो जन्म थाय छे, जीवनमां क्रांति आवे छे, जीवन सुधरे छे। बेटा, हूँ तने एवो उपदेश आपीश के भविष्यमां कोई माने थवानो प्रसंग नहीं आवे। नारदजी पूछे छे, बेटा तू क्या जाय छे? ध्रुवजी उत्तर आपे छे, हूँ वनमां जाऊँ छूँ, हूँ भगवानना दर्शन करवा जाऊँ छूँ। मारी माए मने कह्युं छे के मारा साचा पिता नारायण छे, हूँ मारा साचा पिता नारायणने गोदमां बेसवा जाऊँ छूँ। परमात्मा माटे मैं घर छोड्युं छे, मारे परमात्मानी गोदमां बेसवुं छे। केटलाक घर छोड़े छे पण घर शा माटे छोड्युं छे तेज भूली जाय छे। आ सांभळी नारदजी डोल्या छे, आवुं तो भणેલાને પણ બોલતા આવડે નહીં, તેણે પરમાત્મા માટે ઘર છોડ્યું છે। નારદજી ધ્રુવના નિશ્ચયની પરીક્ષા કરે છે, સદગુરુ શિષ્યની પરીક્ષા કરે છે, પછી ઉપદેશ આપે છે। નારદજી બોલ્યા છે, તું બાળક છે, અત્યારથી જપ કરવાની જરૂર નથી, બાલ્યાવસ્થા તો રમવા માટે છે, આ તારી રમવાની ઉંમર છે। બેટા, ભગવાન તો યત પ્રસાદમ સવે પુંસા દુરારાધ્યા મતો મમ, મારા વિચાર પ્રમાણે સાધારણ પુરુષોને માટે ઈશ્વરને પ્રસન્ન કરવા ઘણું કઠણ છે। જેની કૃપા મેળવવા તું ઈચ્છે છે તે ભગવાન તો ખરેખર પુરુષોથી દુરારાધ્ય આરાધવા મુશ્કેલ છે। મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છે, તેને પણ ભગવાન મળતા નથી। મોટા મોટા મુનિઓ પણ ભગવાનના માર્ગને શોધે છે, છતાં તેને જાણી શકતા નથી। તું મોટો થઈ દરેક પ્રકારના સુખ ભોગવી વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થઈ વનમાં જજે, આરામથી ત્યાં ભગવાનનું ભજન કરજે, ત્યારે રામ રામ કરજે, ભગવાન તને મળવા આવશે। તું માને છે કે ભગવાન તને ગોદમાં બેસાડશે? પણ મોટા મોટા ઋષિઓ વનમાં હજારો વર્ષ તપશ્ચર્યા કરે છે, તેમ છતાં તેઓને પરમાત્માના દર્શન થતા નથી, તો તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? માટે તું ઘેર જા, ચાલ હું તારી સાથે આવું છું, તારા પિતાની ગોદમાં હું તને બેસાડીશ, તને અર્ધું રાજ્ય અપાવીશ, ચાલ તારા ઘેર તને પહોંચાડી દઉં। તારો આ દુરાગ્રહ છે, દુરાગ્રહી દુઃખી થાય, તારા જેવા બાળકને પરમાત્માના દર્શન નહીં થાય બેટા। ધ્રુવજીનો નિશ્ચય મક્કમ હતો, મારે હવે ઘેર જવું નથી। ધ્રુવકુમારે કહ્યું, ના ના, જે ઘરમાં મારું માન નથી તે ઘરમાં મારે રહેવું નથી। 5 વર્ષના ધ્રુવકુમાર ઘરનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવા ચાલી નીકળ્યા। 5 વર્ષનો બાળક ઘરમાં જરા અપમાન થયું તો ઘર છોડીને ચાલી ગયો। આજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે પણ ઘર છોડી શકતા નથી। છોકરાઓ અપમાન સહન કરે છે છતાં ઘરમાં બેસી રહે છે। ધ્રુવજી કહે છે, મારે પિતાની ગાડી ઉપર બેસવું નથી, મારે ઉચ્છિષ્ટ સંપત્તિની ઈચ્છા કરવી નથી, મેં તો નિશ્ચય કર્યો છે કે આ જન્મમાં જ મારે પરમાત્માના દર્શન કરવા છે, ગુરુજી મને ઉપાય બતાવો।
જમીનમાં થાંભલાને ખોડવો હોય ત્યારે થાંભલો ખોડીને થાંભલો હલાવવામાં આવે છે. થાંભલાને હલાવે છે તે ઉખેડવા માટે નહીં, પણ તે કેટલો મજબૂત દટાયો છે તે જોવા હલાવે છે. નારદજીએ પરીક્ષા કરી છે. ધ્રુવનો દૃઢ નિશ્ચય જોઈ નારદ ધ્રુવને કહે છે, ધર્માર્થ કામ મોક્ષાખ્યમ યા ઈચ્છે છે યા આત્મનઃ એકમેવ હરેસ્તત્ર કારણમ પાદસેવનમ. જે મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય અને ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માગતો હોય તો તેને માટે શ્રીહરિના ચરણોનું સેવન એ જ એકમાત્ર ઉપાય છે, સાધન છે. નારદજી આજ્ઞા કરી છે, પાસે જ મધુવન છે, તે મધુવનમાં તું જા. વૃંદાવનમાં આ મધુવન છે જ્યાં ધ્રુવજીને નારાયણના દર્શન થયા છે. મથુરાથી વ્રજ ચોર્યાસીની યાત્રા માટે નીકળી એ પછી પહેલો મુકામ ત્યાં મધુવનમાં આવે છે. નારદજીના પહેલા દર્શન થયા. મધુવનમાં ઠાકોરજી અખંડ વિરાજે છે. ભાગવતમાં ચાર પાંચ જગ્યાઓ એવી બતાવી છે કે જ્યાં પરમાત્મા અખંડ વિરાજે છે. વૃંદાવનના મધુવનમાં ભગવાન અખંડ બિરાજે છે, તો કાવેરી નદીને કાંઠે આવેલા શ્રીરંગમમાં ભગવાન અખંડ બિરાજે છે. દશમ સ્કંધમાં આ બધું વર્ણન આવે છે. રામાનુજ સ્વામીએ શ્રીરંગમને ભુવૈકુંઠ નામ્યું છે. કન્યાકુમારી પાસે અનંત શયનમ પદ્મનાભમમાં અને દ્વારકામાં પણ ભગવાન અખંડ બિરાજે છે.